આવી કંપનીઓ દ્વારા આ વિસ્તારમાં વખતો વખત લોકો સુનાવણી અને સરકાર દ્વારા અપાયેલા ગાઈડલાઈન મુજબ આ કંપનીઓ કામ ન કરીને માત્ર નફો અને પ્રદૂષણ ફેલાવવાનું કામ કરે છે. અમારા વિસ્તારના લોકોના પ્રશ્નો અને આ વિસ્તારના હિતમાં નીચે મુજબની સમસ્યાઓ કંપની દ્વારા ભવિષ્યમાં રહેશે. આ વિસ્તારમાં પ્રોજેક્ટ ફરત 2-3 કિલોમીટરના વિસ્તારમાં ખેતી સંપૂર્ણ નષ્ટ થઈ જશે. અહીં અન્ય ઔદ્યોગિક એકમો આજુબાજુની સ્થિતિ જોતા અહીં પણ ખેડૂતોની ખેતી નષ્ટ થવાનો 100% ભય છે. આજ ભચાઉ તાલુકાના લુણાવા ગામ કંપની નુકસાન કરે તે અને ફાયદો બતાવ્યા જે ચૌધરી સાહેબે પણ બધા ભાઈના વિચારો તે રજૂ કરવામાં આવ્યા છે. રિપોર્ટર જયરામ સોલંકી, કચ્છ. ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના જાહેરનામા 115/33/14/9/2006 પૈકી આ જે ઉદ્યોગનું વિસ્તરણ છે 2,500 મેટ્રિક ટનથી 7,500 મેટ્રિક ટન સુધીનું, એના માટે રાજ્ય સરકારની SEC કમિટીની મંજૂરી મેળવવી આવશ્યક છે. અને એ પ્રક્રિયાના ભાગરૂપે આજે સુમંગલા કોકની આપણે પર્યાવરણ લોક સુનાવણી રાખવામાં આવેલ. હવે આ મંચનું કાર્યક્ષેત્ર જે છે એ જે કંઈ રજૂઆતો સ્થાનિક અસરગ્રસ્તામાં જે અભ્યાસ વિસ્તારના છે એ મૌખિક રજૂઆતો કરી શકતા હોઈએ છે, જ્યારે અન્ય અસરગ્રસ્ત હોય એ લેખિતમાં રજૂઆત કરતા હોય છે. હવે આજે જે આ અગાઉ લોક સુનાવણી પહેલાં કુલ 4 લેખિતમાં રજૂઆતો આવેલી હતી એનો આપણે આમાં સમાવેશ કરીશું. અને બીજી જે સ્થાનિક અસરગ્રસ્તની જે મૌખિક રજૂઆતો આવી એમાં કુલ 9 રજૂઆત આવેલ છે. એમાં મુખ્યત્વે જે રજૂઆત આવેલી છે સ્થાનિક રોજગારીના પ્રશ્નની છે, ત્યારબાદ પ્રદૂષણની છે અને પાણી પ્રદૂષણ ગામના તળાવનું. અન્ય બધી જે મેઇન મુખ્યત્વે રજૂઆત સ્થાનિક રોજગારીની જ છે. એટલે આ બાબતે કંપનીએ કહ્યું છે કે જેવું અમારું વિસ્તરણ પ્રોજેક્ટ આવશે એ વખતે અમે આ લોકો સ્થાનિક રોજગારી બાબતે પ્રાધાન્ય આપીશું.